श्री गणेशाय नमः। जय श्री कृष्ण मित्रों, स्वागत छे तमारू आपणी YouTube चैनल भगवत स्मरण मां। ओम श्री सावित्री देवी नमः। वट सावित्री व्रत कथा। घणा वर्षो पहला आपड़ा देश मां अश्वपति नामनो एक राजा थई गयो। तेनी राणी नु नाम मंगला हतु। राजा रानी खूब ज उदार, दयालु अने परोपकारी हता। तेमना राज्यनी प्रजा सर्वे वाते सुखी हती। राजाना दरबार मा दरेकने सरखो न्याय मळतो हतो। राजा पोतानी प्रजाने पिता समान प्रेम करतो हतो। आ अश्वपति राजा सर्वे वाते सुखी हतो, पण तेने एक ज वातनो दुख हतु के तेमने कोई संतान न हतु। एक दिवस आ राजा ने त्या नारद मुनि पधार्या। तेमणे राजा ने तेनी चिंतानु कारण पूछ्यु। त्यारे राजाए तेमणे पोतानु दुख कही संभळाव्यु। नारद मुनिए अश्वपति राजा ने संतान प्राप्ति करवा माटे तप करवानु कह्यु। नारद जी ना कह्या मुजब राजाए सावित्री देवी नी आराधना करवा माड़ी। राजाए तो खूब आकृत तप कर्यु એટલે એમને સાવિત્રી દેવી પ્રસન્ન થયા। તેમણે રાજાને વરદાન માંગવા કહ્યું। રાજાએ કહ્યું, હે દેવી માં, આપની કૃપાથી અમે સર્વ વાતે સુખી છીએ, પણ આ સુખ ભોગવવા માટે અમારે ત્યાં એક પુત્રની ખોટ છે। દેવીએ કહ્યું, હે રાજન, તારા નસીબમાં પુત્રનું સુખ નથી, પણ મેં તને વચન આપ્યું છે એટલે તને પુત્રને બદલે પુત્રી થશે। પુત્રી પણ એવી ગુણિયલ, સંસ્કારી અને ભક્તિ ભાવવાળી થશે કે આગળ જતા તેનું નામ રોશન કરશે। તું આ પુત્રીનું નામ મારા નામ પરથી સાવિત્રી પાડજે। આટલું કહી માતાજી તો અંતર ધ્યાન થઈ ગયા। થોડા સમય બાદ રાણીને તો દિવસો રહ્યા અને પૂરા 9 માસે એક કુંવરીને જન્મ આપ્યો। તે કુંવરી રૂપરૂપના અંબાર જેવી હતી। રાજા રાણીએ માતાજીના કહ્યા પ્રમાણે આ કુંવરીનું નામ સાવિત્રી પાડ્યું। આ સાવિત્રી ખૂબ જ લાળ લોકમાં ઉછળવા લાગી, તે દિવસે ને દિવસે વધવા લાગી। રાજાએ તો તેને ભણાવી ગણાવી અને બધી વિદ્યામાં પારંગત બનાવી। ધીરે ધીરે સાવિત્રી ઉંમર લાયક થઈ। રાજા રાણીએ પણ તેના લગ્નની ચિંતા થવા લાગી। તેને જોવા માટે અનેક રાજકુંવરો આવવા લાગ્યા, પણ સૌ એની આગળ વામણા લાગવા માંડ્યા એટલે કોઈને હા ન પાડતી। એવામાં એક દિવસ નારદજી ત્યાં આવી ચડ્યા। રાજાએ તેમની ખૂબ આગતા સ્વાગતા કરી। પછી નારદજીએ કહ્યું, હે રાજન, તમે રાજકુંવરીને પરણાવતા કેમ નથી? રાજકુંવરીને અનુકૂળ આવે એવો કોઈ રાજકુંવર મળે તો પરણાવું ને। એવામાં સાવિત્રી ત્યાં આવી પહોંચી। તેને નારદજીને નમસ્કાર કર્યા। નારદજીએ તેને આશીર્વાદ આપ્યા અને કહ્યું, બેટી, તને કોઈ રાજકુંવર પસંદ પડ્યો કે નહીં? સાવિત્રી બોલી, ભગવાન, ધુમતસેન રાજા તેના દુશ્મનોએ પડાવી લીધું છે, આથી તેઓ જંગલમાં આશ્રમ બાંધીને રહે છે। તેમનો પુત્ર સત્યવાનને હું મનથી વર ચૂકી છું। સાવિત્રીની વાત સાંભળ્યા પછી નારદજી કાંઈ જ બોલ્યા નહીં, છતાં થોડી વાર વિચાર કરીને બોલ્યા, સાવિત્રી, તે પસંદગી તો સારી કરી છે, સત્યવાન ખરેખર રૂપ અને ગુણનો ભંડાર છે, પણ શું મુનિવર, તેનું આયુષ્ય ખૂબ જ ટૂંકું છે, હવે માત્ર એક જ વર્ષ તે જીવી શકે તેમ છે। તેવા નારદજીના વચનો સાંભળી રાજા રાણી માથે દુઃખના ડુંગર તૂટી પડ્યા। તે થોડી વાર સુધી તો સ્તબ્ધ બનીને બેસી રહ્યા। પછી રાજા રાણીએ દીકરી સાવિત્રીને બીજો પતિ પસંદ કરવા માટે વિનંતી કરી, ખૂબ જ સમજાવી, પણ સાવિત્રી એકની બે ન થઈ, તે તો પોતાના વિચાર પર અડગ રહી। આથી રાજા રાણી ઢીલા પડી ગયા। નારદજીની પણ ધીરજ ખૂટી ગઈ એટલે નારદજી તો નારાયણ નારાયણ કરતા ત્યાંથી ચાલ્યા ગયા। પછી રાજા અશ્વપતિ જંગલમાં આવેલા ધુમતસેનના આશ્રમે ગયા। ધુમતસેન અને તેમની પત્ની બંને અંધ હતા, તેથી તેઓ રાજાને ઓળખી શક્યા નહીં।
તેથી રાજા ધુમતસેન પાસે ગયા અને બોલ્યા, હે રાજા, મારું નામ અશ્વપતિ છે, હું આ રાજ્યનો રાજા છું, મારી પુત્રી સાવિત્રીનું માગું આપવા પુત્ર સત્યવાન સાથે કરવા માંગુ છું। આ સાંભળી અંધ રાજા ધુમતસેનને તો ભારે નવાઈ લાગી અને તે બોલ્યા, હે રાજન, આપ તો જાણો છો કે હું વૃદ્ધ અને અંધ છું, વળી હું આ રાજ્ય વગરનો રાજા છું, હું મારી પત્ની અને પુત્ર સત્યવાન અમે ત્રણેય આ જંગલમાં આશ્રમ બાંધીને રહીએ છીએ। અત્યારે અમારી પાસે કોઈ માલ મિલકત નથી, મારો પુત્ર સત્યવાન જંગલમાંથી લાકડા કાપી લાવે છે, તેને વેચીને અમારું ગુજરાન ચલાવીએ છીએ, જ્યારે આપની દીકરી તો એક રાજકુમારી છે, તે નાનપણથી જ રાજમહેલમાં મોટી થઈ છે, તેણે કદી આવા દુખો વેઠ્યા નથી હોય, એ માથે કરીને આવા જંગલનો દુખો વેઠવા શા માટે તૈયાર થઈ છે। મહારાજ, સાવિત્રી પોતે જ તમારા પુત્રને પરણવા તૈયાર થઈ છે, તો પછી આપને શો વાંધો છે? ના, મને કોઈ વાંધો નથી, પણ હજી સાવિત્રી નાદાન છે, તે પોતાનું ભવિષ્ય લાંબુ વિચારી શકતી નથી, માટે જ આપણે તેને સમજાવવી જોઈએ। પરંતુ સાવિત્રી તેની વાતમાં અડગ છે, તે સત્યવાન સિવાય બીજા કોઈ પણ પુરુષને પરણવા ઈચ્છતી નથી। અરે, જેવી હરિની ઈચ્છા, મને તો સાવિત્રી પુત્રવધુ તો ખૂબ જ હરખની વાત છે, ખુશી તો મારા પુત્ર સત્યવાન સાથે આપની પુત્રી પરણાવો, તે તો ખૂબ જ હરખાઈ ઉઠ્યા। થોડા દિવસ બાદ શુભ મુહૂર્ત જોઈને અશ્વપતિ રાજાએ પોતાની પુત્રી સાવિત્રીને સત્યવાન સાથે ધામધૂમથી પરણાવી દીધી। રાજા રાણી ઉપરથી ખુશ દેખાતા, પણ અંદરથી ખૂબ ચિંતિત હતા। રાજાએ પોતાની દીકરી સાવિત્રીને કન્યાદાનમાં ખૂબ જ ચીજવસ્તુઓ અને પુષ્કળ ધન આપ્યો। આ આશ્રમમાં સત્યવાન અને સાવિત્રી ખૂબ જ આનંદ પોતાના દિવસો પસાર કરવા લાગ્યા। એક દિવસ નારદ મુનિ તે આશ્રમે પધાર્યા અને તેમણે વટ સાવિત્રીનું વ્રત કરવાનું જણાવ્યું। સાવિત્રીએ 3 દિવસનું વટ સાવિત્રીનું વ્રત ખૂબ જ ભક્તિ ભાવપૂર્વક કર્યું અને 4થા દિવસે તે પૂરું કર્યું। તેણે ખૂબ જ ભાવથી માં સાવિત્રી દેવીની આરાધના કરવા માંડી। આમને આમ 1 વર્ષ પૂરું થયું। નારદ મુનિના કહ્યા પ્રમાણે સત્યવાનના મૃત્યુનો દિવસ નજીક આવવા લાગ્યો। તેમ તેમ સાવિત્રી વધુને વધુ અડગ થવા લાગી। આજે સત્યવાનના મૃત્યુનો દિવસ આવી ગયો। એ દિવસે સાવિત્રીએ સાવિત્રી દેવીનું ધ્યાન ધર્યું। સવારથી જ પહોરથી સત્યવાન લાકડા કાપવા જંગલમાં જવાની તૈયારી કરવા લાગ્યો। સાવિત્રી ઈચ્છતી હતી કે આજે આખો દિવસ પોતાના સ્વામી સાથે રહે, તેથી તેને સત્યવાન સાથે જંગલમાં જવાની ઈચ્છા વ્યક્ત કરી। સત્યવાન પોતાની સાથે સાવિત્રીને પણ જંગલમાં લઈ ગયો। સત્યવાન અને સાવિત્રી બંને વાતો કરતા કરતા જંગલમાં સૂકા ઝાડના ઠૂઠા પાસે ઉભા રહ્યા। સત્યવાનને ઝાડ ઉપરથી કુહાડીનો ઘા મારવા ગયો કે અચાનક જ તેના પેટમાં ભારે દુખાવો ઉપડ્યો અને તે જમીન ઉપર ઢળી પડ્યો અને બેભાન થઈ ગયો। સાવિત્રી પોતાના સ્વામીનું માથું ખોળામાં લઈ કપાળે હાથ ફેરવા લાગી। એટલામાં તો એક ભયંકર કાળા રંગવાળો તેજસ્વી અને વિશાળ આકૃતિવાળો પુરુષ આવીને ઊભો રહ્યો। સાવિત્રી તેને જોઈને સહેજ પણ ડરી નહીં, ઉલટાનું સાવિત્રીએ તેને પૂછ્યું, તમે કોણ છો, અહીં કેમ ઊભા છો? ત્યારે એ પુરુષ બોલ્યો, હું યમરાજ છું, તારા પતિનો જીવ લેવા આવ્યો છું। સાવિત્રી બોલી, સાંભળ્યું છે કે મૃત્યુલોકના માનવીઓ જીવ લેવા માટે પોતાના દૂત આવે છે, પછી આપ જાતે કેમ આવ્યા? અને યમરાજ બોલ્યા, સત્યવાન સાચો અને સદાચારી પુરુષ છે, એટલે એના જીવને લઈ જવો મારા દૂતોનું કામ નથી, આવા પવિત્ર પુરુષોને લેવા હું પોતે આવું છું। આમ કહી યમરાજે સત્યવાનના પ્રાણ હરી લીધા અને ચાલવા લાગ્યા। સાવિત્રી પોતાના પતિના મૃતદેહને
ઝાડ નીચે મૂકી હૃદય વિલાપ કરતી કરતી યમરાજની પાછળ જવા લાગી। સાવિત્રીને પાછળ આવતી જોઈ યમરાજ બોલ્યા, હે બેટી, હવે પાછળ આવવું નકામું છે, કારણ અહીં માનવીની હદ પૂરી થાય છે, તું પાછી જા, વિધિના લેખ મિથ્યા થતા નથી, માટે હવે તારે શોક કરવો નકામો છે। ત્યારે સાવિત્રી બોલી, યમરાજા, મારી શ્રદ્ધા અને સંકલ્પ બંને અડગ છે, હું મારા પતિ સાથે જ રહીશ, સાત ડગલા સાથે ચાલનારને મિત્રનો અધિકાર મળે છે, હું તો આપની સાથે ઘણા ડગલા ચાલીને આવું છું, એટલે આપ મારા મિત્ર બન્યા, મારો પતિવ્રતા ધર્મ પાળવા આપ મને કઈ રીતે રોકી શકો છો। આ સાંભળી યમરાજ પ્રસન્ન થયા અને તેઓ બોલ્યા, બેટી, તારા મધુર અને સત્ય વચનોથી હું પ્રસન્ન થયો છું, તારા પતિના જીવન સિવાય ગમે તે મરદાન માગવું હોય તે તું માગ। ત્યારે સાવિત્રી બોલી, મારા સસરાને અંધાપો દૂર થાય અને તેમને સૂર્ય જેવી તેજસ્વી આંખો મળે। અને યમરાજ બોલ્યા, તથાસ્તુ, હવે તું પાછી વળ। ત્યારે સાવિત્રી બોલી, હે યમરાજ, હવે મારા માટે પાછું ફરવું અશક્ય છે, જ્યાં મારા પતિ ત્યાં હું, એ જ નારીનો સાચો ધર્મ છે, વળી સત્પુરુષોનો સત્સંગ કદી નકામો જતો નથી, તો પછી શું તમારો સત્સંગ નકામો જશે? તે પછી યમરાજ પ્રસન્ન થઈ ગયા અને બોલ્યા, બેટી, તે મને ધર્મ વિશે સાચી સમજ આપી છે, તારી ચાલાકીથી હું ખુશ થયો છું, તું તારા પતિના પ્રાણ સિવાય ગમે તે માગવું હોય તે માગ। ત્યારે સાવિત્રી બોલી, હે યમરાજ, મારા સસરાનું છીનવાઈ ગયેલું રાજ્ય પાછું અપાવો અને મારા સ્વામી આપના ધર્મના લીધે મારો ત્યાગ ન કરે એવું વરદાન આપો। ત્યારે યમરાજ બોલ્યા, તથાસ્તુ બેટા, હવે તું પાછી વળ। સાવિત્રી બોલી, હે યમરાજ, આપ તો સૌના નિયમમાં રાખો છો અને મને શા માટે નિયમ વિરુદ્ધ જવાનું કહો છો? શું મારા પતિ સાથે આવવાનો મારો કોઈ નિયમ નથી? ત્યારે યમરાજ બોલ્યા, સાવિત્રી, તારી તર્ક બુદ્ધિ વાણી તો મને ખૂબ જ વચનોથી બાંધી લીધો છે, તારા પતિના જીવન સિવાય તું ગમે તે માગી લે। ત્યારે સાવિત્રી બોલી, યમરાજ, મારા પિતાને એક પુત્ર નથી, તો તેમને 100 પુત્રો થાય અને તેમનો વંશ ચાલુ રહે તેવું વરદાન આપો। યમરાજ બોલ્યા, તથાસ્તુ। કહી યમરાજ આગળ ચાલ્યા એટલે સાવિત્રી ફરીથી તેમની પાછળ પાછળ ચાલવા લાગી। યમરાજ બોલ્યા, સાવિત્રી, હવે તું પાછી વળ। સાવિત્રી બોલી, હે યમરાજ, મારા પતિ આપ જેવા સત્પુરુષ પાસે હોવાથી મને સહેજ પણ દુઃખ લાગતું નથી, સત્પુરુષોના હૃદયમાં હંમેશા પવિત્ર હોય છે અને તેથી જ બધા માણસો સંતોનો વિશ્વાસ કરે છે, હું પણ આપના વિશ્વાસ પર જ ચાલી આવી છું। યમરાજ કહે છે, હે સાવિત્રી, તારા વચનોથી હું ઘણો ખુશ થયો છું, માટે તું તારા પતિના જીવન સિવાય જે જોઈએ તે વરદાન માંગ, હવે તું ઘણી દૂર સુધી આવી ગઈ છું, માટે તું પાછી વળ। સાવિત્રી બોલી, હે યમરાજ, મને 100 બળવાન પુત્રો થાય તેવું વરદાન આપો। યમરાજ બોલી ગયા, તથાસ્તુ, તારી ઈચ્છા પૂરી થશે, હવે તું એકે ડગલું આગળ ભર્યા વિના પાછી જા, હવે તું આગળ આવી શકે તેમ નથી। સાવિત્રી બોલી, હે યમરાજા, આપે મને 100 પુત્રો થાય તેવું વરદાન તો આપ્યું, પણ મારા જેવી પતિવ્રતા સ્ત્રીને પતિ વગર પુત્રો કેવી રીતે થશે? યમરાજ બોલ્યા, સાવિત્રી, તે તો ખરેખર તારી બુદ્ધિ ચાતુરી અને તર્ક યુક્ત વાણીથી મને હરાવ્યો છે, હું તારી ચતુરાઈથી ખુશ થયો છું, જાતને તારો પતિ પાછો આપું છું અને એને 400 વર્ષનું આયુષ્ય પણ આપું છું। આમ કહી યમરાજ સાવિત્રીને આશીર્વાદ આપી ખાલી હાથે પાછા વર્યા। સાવિત્રી જે વૃક્ષ નીચે પોતાના પતિનો દેહ પડ્યો હતો ત્યાં ગઈ અને તેમનું માથું પોતાના ખોળામાં લીધું કે તરત જ સત્યવાન આળસ મરડીને બેઠો થયો।
सत्यवान नो जीव जोई सावित्री तो खुश खुश थई गई। सत्यवान ने पोताने स्वप्न मां जोई ली, सदड़ी हकीकत कही संभळावी। सावित्री पण तेने सत्य हकीकत कही संभळावी। सावित्री ना कारणे ज आजे तेने जीवन दान मळ्युं छे। ते जाणीने सत्यवान पोताने आवी पत्नी बलवा मळवा बदल सावित्री देवी नो आभार मानवा लाग्यो। यमराज ना वरदान ना प्रतापे सत्यवान ना पिता धुमतसेन देखता थया। तेमणे गुमावेलु राज्य पाछु मळ्यु। सावित्री ना माता पिता ने त्या समय जता 100 बड़वान पुत्रो जन्म्या अने पोते पण 100 गुणवान बड़वान अने आयुष्यान पुत्रनी माता बनी। आम फरीथी तेमना जीवन मां आनंद आनंद थई गयो। हे मां सावित्री देवी, तमे जेवा सत्यवान अने सावित्री ने फड्या तेउ तमारू व्रत करनार आ कलियुग मां कथा वाचनार सांभळनार सौने फळजो। बोलिए श्री सावित्री देवी नी जय।